ધ્રાંગધ્રાના પુનિત નગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી પાણીનું કનેક્શન નહીં આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં અનેક જગ્યાએ પાણી નહીં મળતા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં અનેક જગ્યાએ પાણી નહીં મળતા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રાના પુનિતનગર વિસ્તાર એટલે કે પછાત વિસ્તાર માનવામાં આવે છે. અહીં ગરીબ લોકો વસવાટ કરે છે. હાલ ઉનાળુ સિઝન ચાલતું હોય અને પીવાના પાણીની વધારે જરૂરિયાત હોય ત્યારે પુનિતનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ધ્રાંગધ્રા નગરમાં અરજી આપેલ છે. તેનો કોઈ જ ઇલાજ આવ્યો નથી. નિયમ અનુસાર પૈસા ભરવાનો હોય છે તે પણ ભરી દીધા છે, છતાંય અહીં પુનિતનગર વિસ્તારમાં પાણીના નળ કનેક્શન આપવામાં આવતા નથી. પુનિતનગર વિસ્તારના સ્થાનિક લોકોએ અનેક વખત લેખિત તથા મૌખિક નગરપાલિકાને રજૂઆત કરેલ તો પણ આજ દિન સુધી કોઈ જ ઉકેલ આવેલ નથી. તેથી ફરીથી ધ્રાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર એડી વાઘેલાને લેખિત રજૂઆત કરેલ છે. આ લેખિત રજૂઆતમાં સ્થાનિક હંસીનાબેન ઘાંચી, લાભુબેન, કિશોરભાઈ, સુલતાનબેન બેલીમ વગેરે સ્થાનિક લોકો હાજર રહ્યા હતા અને યોગ્ય નિર્ણય કરવામાં આવે, નળ કનેક્શન આપવામાં આવે તેવી લેખિત રજૂઆત ચીફ ઓફિસરને કરી હતી. જયંતિભાઈ નાયક, અહીં 2-3 વર્ષથી હું રહેવા આવ્યો, કાગળિયા આપ્યા, પૈસા આપ્યા, તો કોઈ અમારું પાણીનો કઈ નિકાલ કરતા નથી. અને અહીંયા અમારી બાજુમાં કેટલાને પાણી આવી જાય, પણ અમે 10-15 ઘરવાળા છીએ અને પાણીની પ્રોબ્લેમ એટલી, પૈસા કેટલા ભર્યા અમે બાજુમાં, થાય અમારું કામ કોઈનું કાંઈ થતું નથી. અમને એમ કે તમારે રહેવું તો રહો, ના રહેવું તો કંઈ નહીં, આ રહેવાનો તમારો પ્રશ્ન નથી. તો અમારા જવાન છોડીને પાણી ભરવા બીજાને ઘરે મોકલવી. સારુખ સિપાઈનો રિપોર્ટ, ધ્રાંગધ્રા.